મિત્રો એચટાટ 2014 પેપર સોલ્યુશન તાજેતરમાં એચટાટની પરીક્ષા આવી રહી છે એમને ઉપયોગી થાય તે માટે આજે આ એક આપણે પ્રયાસ કરીશું જેમ કે એક પહેલો સમજે એમાં 64 આઈપા છે 49 આઈપા છે 36 આઈપા છે 25 આઈપા છે અને આ શ્રેણીમાં હવે પછીની સંખ્યા કઈ મિત્રો મેં અગાઉ પણ વાત કરી હતી કે 1 4 9 16 25 36 49 64 81 100 આ આખી જે શ્રેણી છે એ તમને આમ જોતાવે જ ખબર પડી જોઈએ જેમ કે આ 1 નો વર્ગ 1 છે 2 નો વર્ગ 2 દુ 4 3 નો વર્ગ 3 તેરી 9 4 નો વર્ગ 4 4 16 5 નો વર્ગ 5 5 25 6 નો વર્ગ 6 6 36 7 નો વર્ગ 37 37 49 8 નો વર્ગ 88 64 9 નો વર્ગ 90 90 81 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 આવું એટલીસ્ટ જો તમે 20 સુધી જોઈ લો અને પાકું કરી લો તો તમને આમ જોતા જ ખબર પડે કે ભાઈ આ 64 તો કે આમાં ક્યાંક આવે છે આ રહ્યું પછી તો કે 49 પછી તો કે 36 પછી તો કે 25 તો હવે આ જ હોય ને 16 હોય અને એવું આ પહેલું જ હશે તો આ જે સંખ્યાઓ છે વારંવાર બોલીને આ એક જ સાઈડની બોલીને પણ તમે યાદ રાખી શકો છો એટલે 2 સેકન્ડમાં તમે સીધો જવાબ લખી શકો ઓકે ત્યાર પછી પણ એક સરસ મજાની શ્રેણી 5 પછી 9 પછી 12 પછી 14 તો આ શ્રેણી આમ જોઈએ તો વધતી જાય છે 5 માંથી 9 થયા છે 9 માંથી 12 થયા છે 12 માંથી 14 થયા છે પણ અહીં દાખલા તરીકે આપણે આગળ જોઈએ એમ પૂર્ણ વર્ગ સંખ્યાઓનું એક અનુસંધાન એક 9 સિવાય ક્યાંય દેખાતું નથી તો બીજું વિચારીએ કે જો આ વધતી જતી છે તો કેટલો વધારો થાય છે તો જેમ કે 5 અને 9 5માં કેટલા ઉમેરીએ તો કે 4 અથવા તો 9માંથી 5 જાય તો કે 4 પછી 12 અને 9 વચ્ચેનો ડિફરન્સ એટલે 12 માંથી 9 જાય તો કે 3 પછી 14 માંથી 12 જઈએ તો 2 જો હવે તમને જો પેટર્ન પકડાતી જશે કે અહીંયા ડિફરન્સ 4 નો છે પછી તો કે 3 નો છે પછી તો કે 2 નો છે તો હવે ડિફરન્સ કેટલાનો હોય 1 નો હોય તો એક આખી સરસ મજાની શ્રેણી કે પેલા 4 નો એટલે 5 ને 4 9 9 ને 3 12 12 ને 2 14 તો 14 ને 14 ને કોણ હશે 15 અને એવું તમને આપેલું હશે મિત્રો આ શ્રેણીમાં તો માત્ર જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે સ્યોરિટી સાથે જવાબ ચોક્કસ લખી શકશો મિત્રો એક ફરીથી સરસ મજાની શ્રેણી 1 પછી 27 પછી 25 પછી 343 પછી 81 અને હવે અહીં શું આવશે એ ચેક કરવાનું છે મિત્રો મેં અગાઉ પણ વાત કરી એમ અત્યારે મેં આ રેડી કરીને તમને આપ્યું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કે જેનો વર્ગ કરતા આ જે સંખ્યાઓ મળે છે એ તમામ સંખ્યાઓ જેમ કે 1 4 9 16 25 36 49 64 81 100 અને 121 જો આ ખબર હોય કે આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એવી જ દાખલા તરીકે પૂર્ણ ઘન સંખ્યાઓ કોણ કોણ તો કે 1 8 27 64 125 216 343 512 729 1000 અને 1331 હજુ પણ 15 સુધી આવડે તો બહુ ફાઇન હવે આમ ખ્યાલ આવી જાય છે કે થોડી આગળ જાય છે પાછળ જાય છે વળી આમ જાય છે વળી પાછી આવે છે એટલે કે આમ આગળ આગળ હશે પણ તમે જરા ધ્યાનપૂર્વક જોશો તો તમને જ સમજાઈ જશે એક પછી એને લીધું છે 27 લીધું છે પછી 25 લીધું છે પછી 343 લીધું છે પછી 81 લીધું છે જોજે સંખ્યા લીધી છે 1 પછી 3 પછી 5 પછી 7 પછી 9 તો હવે કોણ આવે 11 આવે અને તમે તરત કહી શકશો આમાં 1331 આવે એટલે કે શું કર્યું 1 3 5 7 9 11 એમ લીધું પણ સાથે સાથે શું લીધું પહેલાનો વર્ગ લીધો પછી બીજી જે 3 સંખ્યા તેનો ઘન લીધો વળી પાછો 5 નો વર્ગ લીધો 7 નો ઘન લીધો 9 નો વર્ગ લીધો તો 11 નો શું આવશે ઘન એટલે કે આનો જે જવાબ છે એ આવશે 1331 મજા આવી ને એક સરસ મજાની પાછી આ શ્રેણી મિત્રો આમ ઘણી વખત આપણે ગભરાઈ જાય કે આમાં શૂન્ય આવી ગયું ને ઋણ આવી ગયું પણ ચિંતા નહીં કરવાની કારણ કે આમાં કંઈ બીજું હોતું નથી જેમ કે જો 8 માંથી ઘટીને 4 થઈ ગયા વળી પાછા ઘટ્યા વળી તમને ખબર છે ઋણ એટલે ઓછા જ થયા હજી ઘટા તો આમ ઘટતી જતી શ્રેણી છે બીજું ડિફરન્સનું વિચારો ને તો જુઓ જે 8માં 4 ઓછા થયા તો 4 આવ્યા વળી 4માં 4 ઓછા કરો છો તો શૂન્ય શૂન્યમાંથી ઓછા 4 તો ઓછા 4 પછી ઓછા 4માંથી સીધા ઓછા 12 થયા છે તો જરા જોઈએ તો રકમમાં નજર કરી ઓકે તો મારી અહીં લખવામાં ભૂલ છે ઓછા 4 પછી ઓછા 8 છે અને પછી ઓછા 12
છે, એટલે કે તમે પણ શ્યોર થઈ શકો કે ઈવન રકમમાં પણ ભૂલ હશે તો તમે પકડી શકો કે આમાં કઈ નવીન વાત છે નહીં. જેમ કે આમાં ચાર ચાર ઓછા થાય જ છે, જુઓ જે હવે ઓછા બાર પછી ચાર ઓછા કરો જોઈએ તો તરત જ કહેશો કે ભાઈ ઓછા બાર ઓછા ચાર એટલે કે ઓછા સોળ જ આવે અને એને આપવું જ પડે. જો આપ્યું ન હોય એનો અર્થ કે રકમમાં ક્યાંક ભૂલ છે. પણ આટલી સિક્યોરિટીની સાથે કામ કરશો તો તમને દરેક પેપર સેલર લાગશે અને આમાં કશું અઘરું હોતું નથી. તો મિત્રો મજા આવી. હા, એક યાદ રાખજો કે તમને આ વિડીયોઝ ગમતા હોય તો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો, તો નવા નવા વિડીયોઝ તમને જરૂરથી મળ્યા કરશે. ઓકે.